नमस्कार, न्यूज लाइव साथे हूं छू जंखना दवे। नजर करीशु मुख्य समाचार पर। ए पहला आपने जणावी दईए के मंतव्य न्यूज चेनल जीटीपीएल ना सेटटॉप बॉक्स नंबर 262 पर आप सौ जोई शकशो। नजर करिए महत्वना समाचार पर। अमदावाद थी महत्वना समाचार मळी रह्या छे। जे प्रमाणे अमदावादना डीपीएस स्कूल नी मान्यता ने रद्द करवानो मामलो फरी एक वार चर्चास्पद बन्यो छे, त्यारे वालीओ डीओ कचेरी पहोंच्या छे। खास नोंधनीय बाबत छे, जे प्रमाणे मान्यता रद्द करवामां आवी छे त्यारे शिक्षण अधिकारीओने रजूआत करवा माटे वालीओ अत्यारे डीओ ऑफिस पहोंच्या छे। न्याय न मळे त्यां सुधी धरणा योजवामां आवशे तेवी पण तेमणे चिमकी उच्चारी हती। त्यारे वालीओ अनेक प्रश्ने अत्यारे चिंतित छे, पोताना बाळकोना भविष्य साथे चेड़ा थई रह्या होवानी वात पण तेमणे करी हती। त्यारे अमदावादना डीपीएस स्कूलनी मान्यता ज्यां रद्द करवामां आवी छे त्यारे वालीओ डीओ कचेरी पोतानी समस्या लईने पहोंच्या छे। शिक्षण अधिकारीओने रजूआत करवामां आवी रही छे, छतां पण जो कोई कार्यवाही न करवामां आवे अने न्याय न मळे त्यां सुधी तેઓ धरणा योजशे તેવી પણ વાત કરવામાં આવી છે। વાલીઓ અત્યારે ડીઓ કચેરી પહોંચી ગયા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, જે પ્રમાણે ડીપીએસ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ અત્યારે ડીઓ કચેરીએ પહોંચ્યા છે અને તેમની માંગ અત્યારે તેઓ લોકોની સામે મૂકી રહ્યા છે। વાલીઓ ડીઓ કચેરીએ પહોંચ્યા છે અને શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે ડીપીએસની માન્યતા રદ કરવામાં આવી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તેમનું ભણતર અત્યારે બગડી રહ્યું છે, જેથી કરીને વાલીઓ ચિંતિત અવસ્થામાં અત્યારે આવી ગયા છે અને શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવા માટે ડીઓ કચેરી પહોંચ્યા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જે પ્રમાણે અનેક વાલીઓ અત્યારે એકઠા થઈને ડીઓ કચેરી પહોંચ્યા છે, તેમણે રજૂઆત કરી છે શિક્ષણ અધિકારીઓને, અને છતાં પણ જો કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે અથવા તો ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા યોજશે તેવી પણ તેમણે વાત કરી હતી। ત્યારે વાલીઓ અત્યારે ડીઓ કચેરી પહોંચ્યા છે। ખાસ નોંધનીય બાબત છે, ડીપીએસની માન્યતાને રદ કરવામાં આવી છે, પરંતુ આ એનઓસી ન હોવાને કારણે આ માન્યતા રદ થઈ છે। પરંતુ નોંધનીય બાબત એ છે કે ડીપીએસની માન્યતા રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું શું થશે તેને લઈને અનેક પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે। ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા પ્રશ્નોને લઈને ચિંતિત એવા વાલીઓ અત્યારે ડીઓ કચેરી રજૂઆત માટે પહોંચ્યા છે। શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ડીપીએસ સ્કૂલની માન્યતા રદના મામલે વિદ્યાર્થીઓના વાલીઓ અત્યારે ડીઓ કચેરી પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરી રહ્યા છે। ખાસ રજૂઆતમાં તેઓએ અનેક મુદ્દાઓને પણ આવરી લીધા હતા। મહત્વની બાબત એ છે કે એનઓસી ન હોવાના કારણે ડીપીએસની માન્યતાને રદ કરવામાં આવી છે, સાથે જ છેલ્લા ઘણા સમયથી ડીપીએસ એ ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બની રહ્યું છે। ત્યારે ખાસ જે પ્રમાણે આગામી દિવસોમાં તેની પર શું પગલાં લેવાશે, શું કાર્યવાહી કરવામાં આવશે અને શું નિર્ણય આવશે તે અનેક પ્રશ્નો અત્યારે બની રહ્યા છે। આ જ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમણે પણ લોકોને એક શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં તેની પર તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે ડીપીએસની સ્કૂલ માન્યતાને રદ કરવાના મામલે અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે અને ચિંતિત વાલીઓ અત્યારે ડીઓ કચેરી પહોંચ્યા છે। શિક્ષણ અધિકારીઓને તેઓ રજૂઆત કરી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જે પ્રમાણે પોલીસ કર્મીઓ તેમને અત્યારે શાંત પાડવાની કોશિશ પણ કરી રહ્યા છે, પરંતુ વાલીઓની ચિંતા એટલી વધારે છે, તેઓ ધરણા પર બેસી ગયા હોવાની પણ વાત સામે આવી રહી છે। જો ટૂંક સમયમાં આનો નિર્ણય નહીં નીકળે, કોઈ ન્યાય નહીં કરવામાં આવે તો તે ધરણા પર ઉતરે તેમાં પણ કોઈ નવાઈ નહીં। વાલીઓ અત્યારે ડીઓ કચેરી પહોંચ્યા છે અને શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે। ખાસ નોંધનીય બાબત છે કે જે પ્રમાણે નિત્યાનંદ આશ્રમના મુદ્દે ડીપીએસ સ્કૂલ ચર્ચાનો વિષય બની છે, ત્યારે આ મામલો સામે આવ્યો છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। જે વિશાલ, જે પ્રમાણે ડીપીએસની માન્યતાને રદ કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને જે ચિંતિત વાલીઓ છે તે અત્યારે ડીઈઓ ઓફિસ પહોંચ્યા છે, શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે, કયા મુદ્દા પર થઈ રહી છે રજૂઆત? જી, એ બી અત્યારે જે રજૂઆત છે તે ખાસ કરીને સ્કૂલ બાબતની રજૂઆત છે કે તેમના બાળકોને માટે જે માન્યતા રદ કરવામાં આવી છે તે માન્યતા રદ કરેલી હટાવવામાં આવે, તાત્કાલિક ધોરણે સ્કૂલ ચાલુ કરવામાં આવે, તેમના જે બાળકો છે તેમને ડીપીએસ સ્કૂલમાં જ ભણવાની પરમિશન આપવામાં આવે અને
જે પણ કસૂરવારો છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જે તેમણે જયારે વાલીઓએ જયારે ડીપીએસ સ્કૂલની અંદર મૂક્યા હતા ત્યારે ગવર્મેન્ટની મંજૂરી હોવાના તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મૂક્યા હતા. એટલે વાલીઓનું કહેવું છે કે તે લોકો નિર્દોષ છે, તે લોકો શું કામ આ બાબતને લઈને દંડાય. આજે હજારો વાલીઓને આજે પરેશાન થવાનો વારો આવ્યો છે માત્ર એક બોગસ એનઓસી અને બોગસ જે જમીનના કાગળો છે તેના કારણે. તો તેના કારણે જે કસૂરવાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને સરકાર ડીપીએસની સમગ્ર સંચાલન છે તે પોતાના હસ્તગત લઈ અને સ્કૂલને સતત ચાલુ રખાય. કારણ કે કોઈ પણ જગ્યાએ એવો નિયમ નથી કે હોસ્પિટલ અને સ્કૂલના તંત્રને બંધ કરી શકાય. અને એ જ બાબતને લઈને આજે વાલીઓ માંગ કરવા માટે ડીઈઓ કચેરી પહોંચ્યા છે. કારણ કે ગઈકાલે સાંજે જેવી રીતે 1-8 ધોરણની માન્યતા ડીપીએસ અમદાવાદ ઈસ્ટની રદ કરવામાં આવી હતી તે બાબતને લઈને હોબાળો થયો છે. એટલે હવે જોવાનું એ રહેશે કે એક તરફ જ્યાં તંત્ર દ્વારા માંગણીઓ કરવામાં આવી છે, તંત્ર કયા રીતની માંગણીઓ સ્વીકારે છે. જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માંગણી કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ન્યાયિક કાર્યવાહી કરવાની વાત તો કરી છે, પરંતુ તે લોકોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય, તેને અમલી નહીં બનાવાય અને લેખિતમાં નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ વાલી જિલ્લા શિક્ષણ અધિકારીના ઓફિસની બહારથી હલશે નહીં. અને એટલા માટે અત્યારે મોટી સંખ્યામાં જે વાલીઓ છે તે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર બેસી ગયા છે. અને તે લોકોએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને લેખિતમાં આપવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો અહીંથી જશે નહીં. એટલે જોવાનું રહેશે કે આ સમગ્ર જે એક અલગ વળાંક શરૂ થયો છે કે જ્યાં એક તરફ ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થઈ છે, બીજી તરફ સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે અચાનક જ વાલીઓ એક ઉગ્ર મોડમાં આવી ગયા છે. તે લોકોનો રોષ અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યાનું ટોળું સતત આક્રોશમાં આવીને પોતાના બાળકોના ભવિષ્ય માટેની માંગ કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે હવે આગળ શું કાર્યવાહી શિક્ષણ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવે છે. જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ જે મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે, નિત્યાનંદ આશ્રમ મામલે ડીપીએસ સ્કૂલ પણ ક્યાંક સંડોવાયેલી હોય તેવી વાતો સામે આવી અને ત્યારબાદ ડીપીએસની એનઓસી પણ ન હોવાના કારણે ડીપીએસની માન્યતાને રદ કરવામાં આવી છે. પરંતુ ડીપીએસની માન્યતાને રદ કરતાની સાથે જ બાળકોની સમસ્યામાં વધારો થયો છે. સ્કૂલના જે બાળકો છે, જે સ્ટુડન્ટ્સ છે, એમના વાલીઓને અત્યારે ચિંતાનો મોટો વિષય બન્યો છે, જેથી તેઓ પહોંચ્યા છે ડીઈઓ કચેરીએ.